ક્યાંથી જવતી ઠંડી? આ શબ્દ મોટાભાગના લોકોએ માત્ર સાંભળ્યો હશે, પણ આ ઠંડી કેવી હોય છે તેને દુનિયાના સૌથી ઠંડા પ્રદેશમાં રહેતા લોકો સિવાય ભાગ્યે જ કોઈ સમજી શકે. સામાન્ય રીતે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર આવા સૌથી વધારે ઠંડા સ્થળો જોવા મળતા હોય છે. આના સિવાય પણ વિશ્વમાં એવા ઘણા સ્થળો છે જ્યાં વાતાવરણ મોટા ભાગે માઇનસમાં જ રહેતું હોય છે. આ સ્થળો પૃથ્વી પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર નથી આવેલા છતાં પણ. આવું જ એક સ્થળ છે રશિયામાં આવેલું યાકુત્સ્ક. ત્યાં આખરે એવું શા માટે છે કે સૌથી વધારે ઠંડી પડે છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી, કલ્પના શાહ સાથે. રશિયામાં આવેલા યાકુત્સ્કમાં બારે માસ ભયંકર ઠંડી પડે છે. એવી ઠંડી કે હવામાં પણ બરફ જ હોય, એટલે જો તમે ઘરની બહાર નીકળો તો થોડી સેકન્ડ્સ માટે જ તમે આવી ઠંડી હવામાં શ્વાસ લઈ શકો, થોડા અંતર સુધી જ માંડ માંડ જોઈ શકો, પાપણો પર પણ બરફ જામી જાય. જો આવી ઠંડીમાં થોડી મિનિટ પણ બહાર રહો અને 3-4 જોડી મોજા ના પહેરેલા હોય તો આંગળીઓ પણ કામ કરવાનું બંધ કરી દે, એટલી ઠંડી. તો આવી ભયંકર ઠંડી પડવાના કારણોની વાત કરીએ તે પહેલા આપ અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરી લો, જેથી આ પ્રકારના અને આવા અન્ય વિડીયો આપને આપના વોટ્સએપ પર જ મળતા રહે. અને સાથે જ ઇન્સ્ટાગ્રામ, એક્સ પર ફોલો કરી લો, ફેસબુક પેજને લાઇક કરી દો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આટલી ઠંડી પડવાના કારણો શું છે તેની વાત કરીએ. રશિયાનું આ સ્થળ યાકુત્સ, જ્યાં બારે માસ ઠંડી પડવાના અને જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાવાના ઘણા કારણો છે. એમાંનું એક છે તે પરમાફ્રોસ્ટ પર છે. તમને થશે કે શહેરો તો જમીન પર વસેલા હોય, પણ આ પરમાફ્રોસ્ટ શું છે? પરમાફ્રોસ્ટ એટલે કે જમીન તો ખરી, પણ એવી જમીન કે જે કાયમ માટે થીજેલી રહે છે. રશિયાના યાકુત્સ્કમાં તાપમાન શિયાળાના સમયમાં -42 ડિગ્રી કે તેનાથી પણ વધારે નીચે કેમ રહે છે? તો યાકુત્સ સમુદ્રના પ્રભાવથી ઘણું દૂર છે. તે ઓખોત્સ સાગરથી 725 કિલોમીટર દૂર લી નદી પર છે, અને આ લી વેલીમાં અત્યંત ઠંડી હવાઓ એવી ફસાઈ જાય છે કે આખું યાકુત્સ અતિશય ઠંડુ રહે છે. અન્ય કારણ એ છે કે શિયાળા દરમિયાન એ હાઈ પ્રેશર સિસ્ટમ, જે સાયબેરિયન હાઈ તરીકે ઓળખાય છે, હવામાનની આ પ્રણાલી આર્કટિક ક્ષેત્રથી ઠંડી હવાઓને ખેંચી લાવે છે, જેનાથી લાંબા સમય સુધી અહીં ઠંડી પડે છે. તો યાકુત્સ્કમાં શિયાળામાં સૂર્યપ્રકાશ પણ ખૂબ જ નહિવત હોય છે, એટલો ઓછો કે દિવસના સરેરાશ 4 કલાક જ માત્ર સૂર્યપ્રકાશ માંડ માંડ જોવા મળે. જતા જતા આ પણ જાણી લો, રશિયાનું ઓયમિયકુમ પણ યાકુત્સ્કની જેમ જ વિશ્વના ઠંડા શહેરોમાંથી એક છે, જે યાકુત્સ્કથી ઘણું દૂર આવેલું છે. અહીં પણ તાપમાન -71 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. તો આટલા ઠંડા સ્થળો પર રહેતા જે માણસો છે તેમના માટે જીવન જીવવું એ એક મોટો પડકાર હોય છે, અને છતાં તેઓ કેમ અહીં રહેતા હોય છે? તો આવા સ્થળો પર મોટાભાગે શોધકર્તાઓ વધારે પ્રમાણમાં રહે છે, જે વિવિધ વિષયો પર સંશોધન કરતા હોય છે. જો તમારે અહીં કાર ચલાવવી હોય તો તેને સતત ચાલુ રાખવી પડે છે. જો તેનું મશીન તમે બંધ કર્યું અને તે જામી ગઈ તો ફરીથી ચાલુ નહીં થાય. આવા જ અન્ય વિડીયો સાથે ફરી મળીશું, પણ જતા પહેલા આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા.